એક નજર કરીશું મહત્વના સમાચાર તરફ. સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં તબીબ અને સાયન્સ માટે પડકારરૂપ કિસ્સો બહાર આવ્યો છે. ફાઇબ્રોમેટાસિસની બીમારીનો તબીબો પાસે કોઈ ઈલાજ નથી. ગુજરાત મહારાષ્ટ્રના તબીબો હાથ ઊંચા કરી દીધા છે. તલોદમાં ફાઇબ્રોમેટાસિસથી પીડિત 13 વર્ષીય બાળકનો તબીબો પાસે કોઈ ઈલાજ નથી. એકવાર ગાંઠની સર્જરી પણ કરાઈ પરંતુ પુનઃ ગાંઠ ડેવલપ થતા પરિવારની મુશ્કેલી વધી છે. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં તબીબોમાં ઈલાજ શોધવામાં નિષ્ફળ રહ્યા છે. તબીબો અને સાયન્સ જગત માટે એક ચેલેન્જ રૂપ કિસ્સો બહાર આવ્યો છે. નજર કરીશું મહત્વના સમાચાર તરફ. સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં તબીબ અને સાયન્સ માટે પડકારરૂપ કિસ્સો બહાર આવ્યો છે. ફાઇબ્રોમેટાસિસની બીમારીનો તબીબો પાસે કોઈ ઈલાજ નથી. ગુજરાત મહારાષ્ટ્રના તબીબો હાથ ઊંચા કરી દીધા છે. તલોદમાં ફાઇબ્રોમેટાસિસથી પીડિત 13 વર્ષીય બાળકનો તબીબો પાસે કોઈ ઈલાજ નથી. એકવાર ગાંઠની સર્જરી પણ કરાઈ પરંતુ પુનઃ ગાંઠ ડેવલપ થતા પરિવારની મુશ્કેલી વધી છે. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં તબીબોમાં ઈલાજ શોધવામાં નિષ્ફળ રહ્યા છે. તબીબો અને સાયન્સ જગત માટે એક ચેલેન્જ રૂપ કિસ્સો બહાર આવ્યો છે.